नमस्कार विद्यार्थी मित्रों, राजू मेकवानी यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज आप गुजराती प्रथम भाषा धोरण 12 में काव्य नंबर 7 श्याम रंग समीपे एना स्वाध्याय अने व्याकरण प्रश्नों की संपूर्ण चर्चा करवाना छे। काव्य नंबर 7 श्याम रंग समीपेना सर्जक छे कवि दयाराम। मध्यकालीन गुजराती साहित्यना छेल्ला सर्जक एटले कवि दयाराम। सौ प्रथम आपणे कवि दयारामनो परिचय प्राप्त करिए। तेमनो जन्म ईस्वीसन 1777 अने अवसान 1852 थयुं। दयारामनो जन्म नर्मदा कांठे आवेला चाणोद गाममां थयो हतो। एमने 3 वार भारतना तीर्थ धामोनी यात्रा करी हती अने वैष्णव संप्रदायनी घणी रचनाओ करी हती। परंतु आ भक्त कविए लखेली कृष्णलीलानी गरबीओ गुजराती साहित्यमां अजोड छे। एमनी गरबीओमां भावनी मधुरता छे अने एने अभिव्यक्त करती भाषा रसभरी अने मीठी छे। ढाळनी विविधताथी आ गरबीओ खूब लोकप्रिय बनी छे। गरबीओ उपरांत तेमणे केटलाक आख्यानो अने भक्तिनो बोध आपता पदों पण लख्यां छे। सुकुमार भावो लय वैविध्य चित्रात्मकता अने नाद माधुर्य एमनी कवितानी विशेषताओ छे। जिंदगीभर अपरिणित रहेला आ कविए पोतानुं समग्र जीवन कृष्ण भक्तिमां समर्पी दीधुं हतुं। हा विद्यार्थी मित्रों, आपणे आ गरबीनું પઠન કરીશું। શ્યામ રંગ સમીપે ન જાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું। જેમાં કાળા તે તો સૌ એક સરખું, સર્વમાં કપટ હશે આવું, મારે શ્યામ રંગ સમીપે ન જાવું। કસ્તુરી કેરી બિંદી તો કરું નહીં, કાજળના આંખમાં અંજાવો। કોકિલાનો શબ્દ હું સૂણું નહીં કાને, કાગવાણી શકુનમાં ન લાવો। નીલાંબર કાળી કંચુકી ના પહેરો, જમનાના નીરમાં ન નહાવો। મરકત મણીને મેઘ દ્રષ્ટે ના જોવા, જાંબુ વંત્યાક ના ખાવો। દયાના પ્રીતમ સાથે મુખે નિમ લીધો, મન કહે જે પલક ના નિભાવો। મારે સખી આજ શ્યામરંગ સમીપે ન જાવો। તો વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાની ગરબીનું પઠન કર્યા બાદ હવે આપણે આ ગરબીના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીએ। વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે સવિસ્તાર પ્રશ્નના જવાબ લખો ત્યારે સૌપ્રથમ તમારે કૃતિનું નામ, ત્યારબાદ સાહિત્ય પ્રકારનું નામ અને એનો સર્જકનું નામ લખવાનું હોય છે। ટૂંકમાં કર્તા, કૃતિ અને સાહિત્ય પ્રકાર આ 3 બાબત તમારે ખાસ લખવાની હોય છે। એ લખ્યા બાદ જ તમારે જવાબ લખવાની શરૂઆત કરવાની। હવે આપણે જોઈએ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો। એમાં નંબર 1, ગોપી શ્યામરંગની કઈ કઈ વસ્તુઓનો ત્યાગ કરે છે? જવાબ, ગોપી કૃષ્ણ સાથેના પ્રેમની ઉત્કટતાને કારણે એટલી તો કૃષ્ણમય બની ગઈ છે કે શ્યામરંગની દરેક વસ્તુનો ત્યાગ કરે છે। ગોપી માને છે કે જેમાં કાળાશ છે તે બધામાં કૃષ્ણ જેવું કપટ હશે જ, એટલે શ્યામરંગ સમીપે જવું નથી। કસ્તુરીની બિંદી શ્યામ છે એટલે એને કપાળે લગાવવાની ના કહે છે। કાજળ કાળું છે એટલે એને આંખે આંજવાની ના કહે છે। અરે, કોયલ કાળી છે ને કાળા કાગડાની વાણી સુકન્યાળ હોવા છતાં એનાથી દૂર રહેવાનું પસંદ કરે છે। કાળી કાંચડી પોતે પહેરશે નહીં, તેમજ જમુનાના જળ કાળા છે એટલે એમાં સ્નાન પણ નહીં કરે। મરકત મણી અને કાળા વાદળ તરફ નજર ન કરવાનું, તેમજ શ્યામ રંગના જાંબુ કે રીંગણાં નહીં ખાવા માટે પ્રતિબદ્ધ છે। પ્રશ્ન નંબર 2, ગોપી શ્યામ રંગની નજીક જવાની શા માટે ના પાડે છે? જવાબ, કવિએ ગોપીના કૃષ્ણ પ્રત્યેના પ્રેમને કૃત્રિમ રોષની વાણીમાં વ્યક્ત કર્યો છે। જોકે કૃત્રિમ રોષ દ્વારા પણ કૃષ્ણ અને ગોપી વચ્ચેની મધુર પ્રેમ ભક્તિ પ્રગટ થાય છે। જે જે કાળા રંગની વસ્તુઓ છે તે સૌમાં એક સરખી કાળાશ છે, એટલે ગોપીને દરેક કાળી વસ્તુમાં કૃષ્ણ જ દેખાય છે। પરંતુ જેમાં કાળાશ છે તે સૌ કપટી છે,
એ ગોપીને સમજાય છે. આથી તે શ્યામરંગની તમામ વસ્તુઓની નજીક જવાની ના પાડે છે. પ્રશ્ન બે. નીચેના પ્રશ્નોના 4-5 વાક્યમાં ઉત્તર લખો. એમાં એક, કવિને બધી કાળી વસ્તુઓમાં કપટનો ભાવ શા માટે જોવા મળે છે? તો એનો જવાબ છે, કૃષ્ણ કાળા હતા, કપટી હતા. આથી કવિને લાગે છે કે દરેક કાળી વસ્તુમાં પણ કપટ હશે જ. ગોપી પણ કૃષ્ણના કાળા રંગથી જ છેતરાય છે. ગોપી સૌને કૃષ્ણ સમજી બેઠી છે. નંબર બે, શ્યામરંગની પાસે નહીં જવાનો નિયમ પોતે નહીં પાડી શકે એવું ગોપીને શા માટે લાગે છે? જવાબ, ગોપીને દરેક કાળી વસ્તુમાં કૃષ્ણ જ દેખાય છે. કૃષ્ણ પ્રત્યે તે પોતાનો રોષ પ્રગટ કરે છે અને મુખેથી તે નિયમ લે છે કે તે તમામ કાળા રંગની વસ્તુઓનો ત્યાગ કરી દેશે. તે સર્વે એક સરખા કપટી છે, પણ તે કૃષ્ણ વિના રહી શકે તેમ નથી. એ પણ સાચું છે. કૃષ્ણ પ્રત્યેનો તેનો આ કૃત્રિમ રોષ છે અને કૃત્રિમ રોષ થોડો લાંબો સમય ટકે. આથી ગોપીને લાગે છે કે શ્યામરંગની સમીપે નહીં જવાનો નિયમ પોતે નહીં પાડી શકે. નીચેના પ્રશ્નોના 1-1 વાક્યમાં ઉત્તર લખો. એમાં એક, ગોપી કયો નિયમ લે છે? જવાબ, ગોપી શ્યામરંગની નજીક ન જવાનો નિયમ લે છે. નંબર બે, આજ થકીનો 100 અર્થ કરશો? જવાબ, આજ થકી એટલે આજથી અર્થાત હવે પછી. નંબર ત્રણ, ગોપી શેમાં સ્નાન કરવાની ના પાડે છે, શા માટે? જવાબ, ગોપી જમનાના નીરમાં સ્નાન કરવાની ના પાડે છે કારણ કે જમનાના નીર શ્યામરંગના છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે હેતુલક્ષી પ્રશ્નો છે એ મોટેભાગે સર્જક પરિચયમાં આપેલા માંથી જ પૂછવામાં આવે છે. એટલે તમે જ્યારે પણ કોઈ પણ પાઠ કવિતા વાંચો એ પહેલાં તમારે સર્જક પરિચય અવશ્ય વાંચી લેવો જોઈએ. હવે આપણે આ ગરબીના વ્યાકરણના પ્રશ્ન જોઈ લઈએ. નીચેના શબ્દોને સામસામે જોડીને લખો. સમાર્થી શબ્દો છે, તો આ રીતે તમારે વિદ્યાર્થી મિત્રો લખવાના છે. શ્યામ કાળું કૃષ્ણ નીર જળ વારી મેઘ પયોધર નીરદ નીમ સંકલ્પ પ્રતિજ્ઞા ખાટલો ખાટ ચારપાઈ સર્વ બધું સમગ્ર અંબર આકાશ નભ વ્યોમ ગગન અંતરિક્ષ પણ થાય આંખ નેત્ર નૈણ લોચન દગ ચશ્મ નયન નીલ કાળું આસમાની મુખ મોં ચહેરો વદન આનંદ. હવે જોઈએ, નીચેની પંક્તિઓમાં રેખાંકિત શબ્દોના સ્થાને તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખી પંક્તિનો અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી લખો. એમાં એક, શ્યામરંગ સમીપે ન જાવું. તો વિરોધી શબ્દ સમીપનો થાય દૂર અને નકારવાચક પ્રશ્ન છે એટલે આપણે જવાબ હકારવાચક બનાવવાનો છે. શ્યામરંગથી દૂર જાવું. બીજો છે, કાગવાડી સુકનમાં ન લાવવું. તો સુકનનું વિરોધી થાય અપશુકન અને પ્રશ્નવાક્ય નકારમાં છે એટલે આપણે જવાબ વાક્ય હકારમાં બનાવીશું. કાગવાણી અપશુકનમાં લાવવું. આગળ જોઈએ, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એમાં એક, નીલા રંગનું વસ્ત્ર એટલે નીલાંબર, નીલા રંગનું મણી એટલે મરકતમણી, અમુક જાતના હરણની ડૂટીમાંથી ગળતો એક સુગંધી પદાર્થ એટલે કસ્તુરી, ભાવિ શુભ અશુભ સૂચક ચિહ્ન વ્યક્તિ કે પ્રાણી એને આપણે કહેવાય શકુન. હવે આપણે જોઈએ નીચેના શબ્દોની સાચી જોડણી લખો. વિદ્યાર્થી મિત્રો, જે જે શબ્દોમાં કે વર્ણોમાં ભૂલ છે એની નીચે મેં એ અક્ષર નીચે લીટી દોરી છે. તમે પરીક્ષાની અંદર લખો ત્યારે ખાસ ધ્યાન રાખજો. પણ એ પહેલાં તમે જ્યારે નોટમાં આ જોડણી લખો ત્યારે નોટમાં લખતી વખતે અલગ પેનનો ઉપયોગ કરવાનો છે જેથી તમને આપોઆપ એ જોડણી યાદ રહી જાય અને પરીક્ષામાં ભૂલ થવાની શક્યતા રહે નહીં. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ડાયરેક્ટ સાચી જોડણી જોઈએ છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો, કાળાશ કોકિલા નીલાંબર પ્રીતમ અને બિંદી.
प्रश्न पांच, नीचेनी पंक्ति माथी योग्य विशेषण शोधी लखो। नंबर एक, श्याम रंग समीपे न जाओ, तो श्याम ये विशेषण छे। नीलांबर काली कंचुकी ना पहेरू, बराबर, तो नील अने काली ये विशेषण छे। नंबर त्रण, मरकत मणि ने मेघ दृष्टि ना जोवा, तो मरकत ये अहीं विशेषण छे। नीचेनी पंक्ति माथी योग्य निपात शोधीने लखो। विद्यार्थी मित्रों, निपात एटले भारवाचक शब्द, बराबर। विद्यार्थी मित्रों, जो तमे मारी चैनल सब्सक्राइब न करी हो तो करी देजो, अने चैनल सब्सक्राइब कर्या बाद तमे प्लेलिस्ट में जई अने व्याकरण विभाग में जोशो तो निपात एटले शू, विशेषण एटले शू, एनी विशेष मैं समझण आपेली छे। वीडियो तमे जोजो एटले आपने निपात अने विशेषण विशे पूरेपूरी माहिती मळी जशे। हवे आपणे जोईए, जेमा काड़ाश ते तो सौ एक सरखू, तो अहीं तो ये निपात छे। नंबर बे, कस्तूरी केरी बिंदी तो करूँ नहीं, अहीं पण तो ये निपात रहेलू छे। प्रश्न सात, नीचेनी पंक्तिओ लेखन रूढ़ी अने भाषा शुद्धिनी दृष्टिए सुधारीने फरीथी लखो। विद्यार्थी मित्रों, जे जगह भूल छे ए वर्ण नीचे मैं लीटी दोरी छे। प्रश्न अने जवाब बंने में तमे जारे जवाब लखो, नोटमां जवाब लखो, त्यारे एटलो शब्द के वर्ण के हस्व दीर्घय अथवा तो हस्व के दीर्घव, तो ये तमे अलग पेनथी लखो तो तमारे भूल थवानी शक्यता रहे नहीं। हवे आपणे नंबर एक जोईए, कस्तूरी केरी बिंदी तो करू नहीं, काजळना आँखमां अंजावू, तो एमां कस्तूरी एमां तू, पछी बिंदीमां बी, करूमां रू, काजळना तो ना, आ एक पहला वाक्यनी अंदर चार भूलो छे, बराबर। तो ये चार भूलो सुधारवानी छे। जवाब तमे स्क्रीन पर जोई शको छो, कस्तूरी केरी बिंदी तो करू नहीं, काजळ ना आँखमां अंजावू। वाक्य नंबर बे, नीलांबर काली कंचुकी ना पहेरू, बराबर। तेनो जवाब छे नीलांबर काली कंचुकी ना पहेरू, बराबर। तमे स्क्रीन पर जोई शको छो एनो जवाब। हवे आपणे जोईए, नीचेनी पंक्तिओमां प्रत्यय सुधारो। एमां नंबर एक, काजळना आँखथी अंजावू, तो आमां थीनी जग्याए मां लखवानुं छे, बराबर। तो जवाब आ रीते थशे, काजळना आँखमां अंजावू। नंबर बे, दयाने प्रीतम साथे मुखे निम लीधो, तो आमां दयाने एमां भूल छे, તો સાચો જવાબ આ રીતે લખાય, દયાના પ્રીતમ સાથે મુખે નિમ લીધો, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે અહીંયા કાવ્ય નંબર સાત, શ્યામરંગ સમીપેના સ્વાધ્યાય અને વ્યાકરણના પ્રશ્નોના જવાબની ચર્ચા પૂર્ણ કરીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો, અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું। ફરી વખત આપણે નવા એકમ સાથે મળીશું, ત્યાં સુધી આપની રજા લો। આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો।